जय मुरलीधर विद्यार्थियों, आज आपणे धोरण 9માં सामाजिक विज्ञाननो 13મું प्रकरण भारतनो स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ भाग 1 विषयनी माहिती जोईशुं। तो सौ प्रथम आपणे प्रस्तावना जोईए के विश्वना देशोमां भारत आगवुं स्थान धरावे छे। भारत एक विशाळ देश छे अने भारतीय संस्कृति प्राचीनतम छे। के आपणने सौने ख्याल छे के आपणो भारत देश जे छे ते विश्वमां खूब ज अग्रेसर स्थान धरावे छे अने भारत अन्य देशों करता विशाळ देश तरीके तेनी तुलना थाय छे। अने भारतनी संस्कृति प्राचीनतम एटले के जूनामां जूनी संस्कृति छे। કે આપણને સૌને ખ્યાલ છે કે 5000 વર્ષ પહેલાં અથવા તો 7000 વર્ષ પહેલાં જે રામાયણ મહાભારત જેવી જે રચનાઓ થયેલી છે આપણા દેશની ભૂમિ ઉપર, એ બધી આપણને અત્યારના જાણવા મળે છે। તો આટલા વર્ષો પુરાણી આપણી સંસ્કૃતિ છે એમ આપણે કહી શકીએ। ભારત વસ્તીની રીતે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે। કે આપણને સૌને ખ્યાલ છે કે ભારત વસ્તીની દ્રષ્ટિએ ચીન પછી બીજા ક્રમે આવે છે, પરંતુ શાસન જે છે આપણા ભારત દેશ જે છે તે લોકશાહી શાસન પ્રથા ધરાવતો દેશ છે। તો તેના કારણે આપણે એવું કહી શકીએ કે વસ્તીની રીતે વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે। ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાએ કોઈ પણ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી, પરંતુ દરેકને માટે તેણે પોતાના દ્વાર ખુલ્લા રાખી અને આવકાર્યા છે। કે આપણે સૌ એ પણ જાણીએ છીએ કે અન્ય ઘણા બધા વિદેશી પ્રજાઓ આપણા ભારત દેશમાં આવીને વસી છે, તો કોઈ પણ જાતના ધર્મ જાતિ કે પ્રજાની આપણા ભારત દેશે અવગણના નથી કરી, પરંતુ પ્રત્યેકનો સ્વીકાર કરેલો છે। આમ સર્વધર્મ જાતિ પ્રજા પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે। કે સર્વ ધર્મ જાતિ અને પ્રજા પ્રત્યે આપણા ભારત દેશે સંભાવ દેખાડ્યો છે તે આપણા ભારત દેશની આગવી લાક્ષણિકતા કહી શકાય। તેથી જ તો ભારતમાં સંસ્કૃતિનો સમન્વય થયેલો છે। કે કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે। કે આપણને સૌને એ પણ ખ્યાલ છે કે આપણે ત્યાં કણે ભારતમાં ઘણી બધી કુદરતી આપત્તિઓ અને અનેક માનવ સર્જિત આપત્તિઓ સર્જાય છે, છતાં પણ ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ સતત ચાલુ રાખ્યા છે। તો આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે। તો હવે આપણે ભારતના સ્થાન વિશેની માહિતી જોઈશું કે ભારતનું જે સ્થાન છે એ ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે। કે ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વિરુદ્ધ અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વિરુદ્ધ વચ્ચે આવેલો છે। તો સૌ પ્રથમ આપણે ભારતને ભૌગોલિક દ્રષ્ટિએ વિશ્વના નકશામાં જોઈએ કે પહેલાં તો આપણે જોઈએ કે આ જે પૃથ્વીનો નકશો છે તે પૃથ્વીના નકશામાં અહીં ભારત છે સફેદ રંગમાં। તો ભારત જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે। કે પૃથ્વીના આખા નકશામાં જોઈએ તો ઉત્તર દિશા તરફ ભારત આવેલો છે, પરંતુ માત્ર ખાલી આપણે એશિયા ખંડની વાત કરીએ તો અહીં પૃથ્વીના નકશામાં જે આ લીલા કલરનો આખો ભાગ છે તે ભાગ એશિયા ખંડનો છે। તો એશિયા ખંડમાં આપણે જોઈએ તો આપણો ભારત દેશ દક્ષિણ દિશામાં આવેલો છે। તો આ રીતના કે પૃથ્વીમાં
જોઈએ તો ભારતે ઉત્તર ગોળાર્ધમાં અને એશિયા ખંડમાં જ માત્ર ખાલી આપણે જોઈએ તો તે દક્ષિણ ભાગમાં વિસ્તરેલો છે. કે હવે આપણે જોઈએ તો ભારતના મુખ્ય ભૂમિખંડનો જે વ્યાપ છે તે 8.4 થી કરી અને ઉપર ઉત્તર અક્ષાંશ રૂપમાં 37.6 સુધી વિસ્તરેલો છે અને 68.7 થી કરી અને 97.25 સુધી વિસ્તરેલો છે. તો અહીં આ ભારતના નકશામાં આપણને આખું ચોરસ જે બોક્સ દેખાય છે તે બોક્સ એ જ એ આપણે ભારતનો વિસ્તાર છે. તો હવે તમને અહીં બે નવા શબ્દ જોવા મળ્યા, ઉત્તર અક્ષાંશરૂત અને પૂર્વ રેખાંશરૂત. તો હવે એક વખત હું તમને એ પણ સમજાવી દઉં કે અક્ષાંશરૂત અને રેખાંશરૂત એટલે. તો પૃથ્વીના નકશામાં આપણને અહીં ઘણી આડી અને ઊભી રેખાઓ જોવા મળે છે. તો પૃથ્વીના નકશામાં આપણને જે અહીં આડી રેખાઓ જોવા મળે છે એ આડી રેખાઓ એટલે કે અક્ષાંશરૂત. કે આડી રેખામાં પેલા અ આવશે તો એવી જ રીતના અક્ષાંશનો પણ પેલા અ આવશે, એટલે જે આડી રેખાઓ છે તે અક્ષાંશરૂત. અને એવી જ રીતના આપણા પૃથ્વીના ગોળામાં આપણને ઊભી રેખાઓ પણ જોવા મળે છે. તો આ જે તમામ ઊભી રેખાઓ આપણને જોવા મળે છે એ ઊભી રેખાઓ એટલે રેખાંશ. તો હવે તમને સૌને ખ્યાલ આવી ગયો હશે કે અક્ષાંશ અને રેખાંશ શું છે. ત્યારબાદની આપણે માહિતી જોઈએ તો ભારતની મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. કે ભારત દેશ જે છે તેની એકદમ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે એ આપણને સૌને ખ્યાલ છે. કે જે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને તે દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. કે કર્કવૃત જે છે તે 23.30 ઉત્તર અક્ષાંશ પર આવેલ છે અને કર્કવૃત આપણા ભારત દેશને બે વિભાગોમાં એટલે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે વિભાગોમાં વિભાજિત કરે છે. તો તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વથી પશ્ચિમ દિશામાં ફેલાયેલો છે. કે આપણા ભારત દેશનો આ જે ઉત્તર દિશાનો જે ભાગ છે આપણે જોઈએ છીએ નકશામાં, તે પશ્ચિમ દિશાથી કરી અને પૂર્વ દિશા તરફ એટલે કે આ દિશા તરફ વધારે ફેલાયેલો જોવા મળે છે. તો અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણી આવેલા છે. કે કર્કવૃત્તથી દક્ષિણે આવેલું ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે કે જેનો દક્ષિણ તરફનો ભૂભાગ સાંકડો થતો જાય છે. અહીં નકશામાં આપણે જોઈએ તો કે દક્ષિણ કર્કવૃત્તથી દક્ષિણ દિશા તરફ જે ભાગ આવેલો છે તે ક્ષેત્ર ત્રિકોણ આકાર ધરાવે છે અને તેનો જે જમીન ભાગ છે તે ઉપરથી નીચે તરફ સાંકડો થતો જોવા મળે છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશનો ભાગ છે કે તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 છે, પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી એટલે કે ઉત્તરથી દક્ષિણની લંબાઈ 3214 કિલોમીટર છે, જ્યારે પશ્ચિમથી પૂર્વ એટલે કે ગુજરાતથી શરૂ કરી અને અરુણાચલ પ્રદેશ સુધીનો જે વિસ્તાર છે તે 2933 કિલોમીટરનો છે. કે આપણા ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા એટલે કે 30 છે, છતાં પણ ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમની જે
વિસ્તાર છે તે અલગ અલગ જોવા મળે છે. કે અહીં આપણે ભારતના નકશામાં જોઈએ તો આપણને વધારે ખ્યાલ આવશે કે ભારતનો જે ઉત્તરથી કરી કે આ ઉત્તર દિશાથી શરૂ કરી અને દક્ષિણ દિશા સુધીનો આ જે માપ છે તે 3214 કિલોમીટર જેટલો છે. જ્યારે આપણે પૂર્વથી શરૂ કરી અને પશ્ચિમ દિશા સુધીનો ભાગ આપણે જોઈશું તો આપણને 2933 કિલોમીટર જેટલો જોવા મળે છે. તો રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમ કિનારે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત છે. કે મેં તમને પૃથ્વીના ગોળામાં જે ઊભી રેખાઓ છે એ બતાવી, તો એ ઊભી રેખાઓ વચ્ચે જે તફાવત રહેલો છે તેના કારણે પૂર્વ અને પશ્ચિમ કિનારા વચ્ચે આવેલા જે દૂરના સ્થળોનો સ્થાનિક સમય છે તેમાં આપણને 2 કલાકનો તફાવત જોવા મળે છે. કે જે સમયે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં હજુ બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની રેખા 82.30 પૂર્વ રેખાંશવૃત છે કે જે 5 રાજ્યમાંથી પસાર થાય છે. તો હવે આપણે ભારતના નકશામાં પ્રમાણ સમયની રેખા જોઈએ. કે અહીં ભારતના નકશામાં આપણને પ્રમાણ સમય રેખા જોવા મળે છે કે જે અહીં તૂટક દોરેલી છે તે પ્રમાણ સમય રેખા છે કે જે 82.30 પૂર્વ રેખાંશવૃત પર આવેલી છે અને જે ભારતના 5 રાજ્યમાંથી પસાર થાય છે કે જેમાં ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશ, આ 5 રાજ્યમાંથી પ્રમાણ સમય રેખા પસાર થતી જોવા મળે છે. કે તેનો સ્થાનિક સમય જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. કે પ્રમાણ સમય રેખાનો જે સ્થાનિક સમય છે એ જ સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. ત્યારબાદ હવે આપણે ભારતના કદ વિશેની માહિતી જોઈશું. કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટરનો છે. કે આપણા ભારતનો જે કુલ વિસ્તાર છે તે 32.8 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં વિસ્તરાયેલો જોવા મળે છે. કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોતાં ભારત વિશ્વમાં 7મા ક્રમે આવે છે. કે ક્ષેત્રફળની દ્રષ્ટિની રીતથી ભારત વિશ્વમાં 7મા ક્રમે છે અને ભારત વિશ્વના ભૂમિભાગના ક્ષેત્રોના કેવળ 2.42% ધરાવે છે. કે ભારત દેશ જે છે તે વિશ્વની ભૂમિભાગનો માત્ર ખાલી 2.42% જ ભાગ ધરાવે છે. તો વિશ્વના 6 દેશો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતથી મોટા છે. તો વિશ્વના કયા 6 દેશો ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતથી મોટા છે તેના વિશેની માહિતી જોઈએ. કે સૌથી મોટો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં રશિયા, ત્યારબાદ બીજા નંબર ઉપર કેનેડા, ત્રીજા નંબર ઉપર યુએસએ, ચોથા નંબર ઉપર ચીન, 5મા નંબર ઉપર બ્રાઝિલ, 6ઠા નંબર ઉપર ઓસ્ટ્રેલિયા અને 7મા નંબર ઉપર ઇન્ડિયા, એટલે કે આપણા ભારતનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સમાવેશ થાય છે. તો વિશ્વમાં આ 6 દેશો ભારતથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ મોટા જોવા મળેલા છે અને 7મા ક્રમે ભારતનો સમાવેશ થાય છે. હવે આપણે ભારતના વિસ્તાર વિશેની માહિતી જોઈએ. કે ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે. કે જે અગાઉ આપણે પૃથ્વીના નકશામાં જોયું કે તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ 100 કિલોમીટર લંબાઈમાં પશ્ચિમ દિશામાં પથરાયેલી છે. કે તેના કારણે તિબેટ તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે. દક્ષિણ ભારતીય દ્વીપકલ્પની
પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે, કે જેને પણ આપણે નકશા દ્વારા જોઈએ કે આપણા ભારતનો જે દક્ષિણ જે ભાગ છે તે દક્ષિણ ભાગમાં દ્વીપકલ્પીય જે વિસ્તાર છે તે દ્વીપકલ્પીય વિસ્તારની આજુબાજુ પાણીનો વિભાગ જોવા મળે છે. તો પહેલાં તો આપણે જોઈએ કે દ્વીપકલ્પીય એટલે શું, કે દ્વીપકલ્પીય એટલે કે એક બાજુ જમીન અને ત્રણેય બાજુ જે પાણીનો વિસ્તાર હોય તેને આપણે દ્વીપકલ્પીય તરીકે ઓળખીશું. તો ભારતનો જે દક્ષિણ છેડો કે દક્ષિણ ભાગ જે છે તેમાં પૂર્વ દિશામાં આપણે જોઈએ કે બંગાળાની ખાડી, ત્યારબાદ પશ્ચિમ દિશામાં આપણે જોઈશું તો અરબ સાગર, ત્યારબાદ દક્ષિણ દિશામાં આપણે જોઈશું તો આપણને હિન્દ મહાસાગર જોવા મળે છે. તો આમ ભારતની દક્ષિણ દિશામાં ત્રણેય બાજુ પાણીથી ભાગ ઘેરાયેલો જોવા મળે છે, તો તેને જ કારણે તેને ભારતીય દ્વીપકલ્પીય તરીકે ઓળખવામાં આવે છે. તો આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલા હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે, કે જમીન માર્ગોમાં ઘણા બધા અવરોધો હોવા છતાં પણ ભારતે બહારથી આવેલા જે સાંસ્કૃતિક તત્વો છે તેનો સ્વીકાર કર્યો છે અને જે ભારતીય સમાજમાં ભળી ગયેલા જોવા મળે છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે, કે જેમાં પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે, કે ભારત હિન્દ મહાસાગરના શીર્ષ સ્થાને આવેલો છે, કે આપણને સૌને ખ્યાલ છે કે ભારતની દક્ષિણ દિશામાં જે હિન્દ મહાસાગર છે, તો હિન્દ મહાસાગરનું જે શીર્ષ સ્થાન છે તે જગ્યાએ જ ભારતનો સમાવેશ થાય છે. તો પૂર્વ આફ્રિકા પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી રહેલો છે, કે પ્રાચીન કાળથી સમુદ્ર માર્ગો દ્વારા અલગ અલગ દેશો સાથે ભારતનો સંબંધ જોડાયેલો જોવા મળ્યો છે. પરિણામે ભારતે આ દેશોની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી, કે હિન્દ મહાસાગરને જેટલા પણ દેશોની જે તટીય સીમા સ્પર્શે છે એ કોઈ પણ દેશોમાંથી ભારત જેવી તટીય સીમા કોઈ પણ દેશ સાથે જોવા મળતી નથી. ભારતના મહત્વના સ્થાનને કારણે એ મહાસાગરનું નામ એટલે કે હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર ભારતનું સ્થાન મહત્વનું છે, કે 1869માં સુએઝ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિલોમીટર ઘટી ગયું છે. પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકા તથા યુરોપને સાંકળતા જળમાર્ગો હિન્દ મહાસાગર થઈને જાય છે, કે 1869માં સુએઝ નામની જે નહેર છે તે શરૂ થઈ, તો તેને કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અવર જવર માટે જે ઘણું બધું અંતર હતું તે 7000 કિલોમીટર જેટલું ઘટી ગયું છે. અને પૂર્વ તથા દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયાથી આફ્રિકાને યુરોપને સાંકળતા જે જળમાર્ગો છે એ તમામ જળમાર્ગો હિન્દ મહાસાગરમાંથી થઈને જ જાય છે. તો દક્ષિણ આફ્રિકા થઈને આવતો જળમાર્ગ તથા સુએઝ જળમાર્ગ ભારત પાસેથી પસાર થાય છે, કે એ જ જળમાર્ગ દ્વારા ઇન્ડોનેશિયાની મલાક્કા સમુદ્ર ધુની થઈ અને પેસિફિક મહાસાગર પાર કરી અને કેનેડા તથા યુએસએ પહોંચી શકાય છે. તો ભારતનો સંપર્ક વિશ્વના અનેક દેશો સાથે સદીઓથી છે, કે વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન
પ્રાચીન કાળથી થઈ રહ્યું છે કે ભારત સાથે વસ્તુઓ અને વિચારોનું આદાન પ્રદાન એટલે કે આપ લે અથવા તો ખરીદ વેચાણ જે છે તે પ્રાચીન સમયથી થઈ રહેલું છે કે આ જ પ્રમાણે ઉપનિષદના વિચારો રામાયણ તથા પંચતંત્રની વાર્તાઓ ચિકિત્સા પદ્ધતિ ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ વગેરે વિશ્વના વિભિન્ન ભાગો સુધી પહોંચી શક્યા છે કે આપણા ભારતની પ્રાચીન શોધો અને આપણા ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ કે જે રામાયણ મહાભારત જેવી અને પંચતંત્રની વાર્તાઓ જેવી જે સંસ્કૃતિ છે તે વિશ્વના ખૂણે ખૂણે સુધી પહોંચેલી છે અને ખાસ કરીને ભારતીય અંક અને દશાંશ પદ્ધતિ જેવી આપણા ભારતમાં શોધખોળો જે ગણિત અને વિજ્ઞાન ક્ષેત્રે થયેલી છે તે વિશ્વ સુધી પહોંચેલી છે તે બધેમાં સમુદ્ર માર્ગનો પણ ખૂબ જ મોટો મહત્ત્વનો ભાગ રહેલો છે તો અહીં આપણે આ તમામ માહિતી જોઈ હવે આગળની જે માહિતી છે તે પછીના વિડીયોમાં જોઈશું અસ્તુ